હલો મિત્રો ફરીથી નવા ફ્રેશ વિડીયોની સાથે આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે પાર્ટ થ્રીની અંદર જોયું કે આપણે ઓનલાઈન જે ફોર્મ ભરવાનું જે પાર્ટ વન છે તો તેના વિશે માહિતી લીધી આપણે જે પાર્ટ ફોરની અંદર જે છે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું પાર્ટ ટુની માહિતી આપણે લઈશું ઓકે તો વિડિયો શરૂ કરતા પહેલાં તમને કીધું નીચે લાકનું સબ્સક્રાઈબ બટન છે ત્યાં ક્લિક કરીને વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં બે લાયકન આપેલ છે ત્યાં ક્લિક કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરીજો જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે ઓકે મિત્રો તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો આપણે પાર્ટ ટુની સોરી મિત્રો આપણે પાર્ટ થ્રીની અંદર આપણે જોયું કે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનું પાર્ટ વન કઈ રીતના કરવું તો તેના વિશે આપણે પાર્ટ ટુની અંદર આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું તો લાગુ પડતા ઓરિજિનલ ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવા તો તેના વિશે છે ઓકે તો આપના જે યુઝર આઈડી અને પિનનો પાસવર્ડ જે છે તે તમારે એન્ટર કરીને તમારે અહીંયા લોગિન થવાનું રહેશે ઓકે તમારે લોગિન થયા બાદ તમારે જે છે અહીંયા રજીસ્ટ્રેશન ડિટેલ્સ છે ત્યાં ક્લિક આપીને તો અપલોડ ડોક્યુમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ઓકે તો ત્યાં તમે ક્લિક આપશો એટલે તમારે આ રીતનું કંઈક દેખાશે ઓકે તો તમારે અહીંયા સ્ટાર આપેલું છે ફોધડી તે તમારે ફરિજિયાત એન્ટર કરવાનું રહેશે અને ત્યાં ત્યારબાદ તમારે ચૂઝ ફાઇલ ઉપર જઈને તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ અપલોડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમારું જે છે ફાઇલ જે છે સિલેક્ટ થઈ જશે ઓકે અને ત્યારબાદ તમે જે અપલોડ આપશો તો ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલી તે રીતનું આવશે ત્યાં ઓકે આપીને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી તમારું સક્સેસફુલી તમારું જે છે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે ઓકે તો અપલોડ થઈ ગયા બાદ તમારે જોશો ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતનું થયું તે જોવું હોય તો અહીંયા પર ક્લિક કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ અપલોડ અહીંયા બતાવશે અને જો ખોટો હોય બીજો તો તમારે અહીંયાથી ડિલેટ તમે કરી શકો છો ત્યારબાદ તમારે બીજું અપલોડ કરી શકો છો ઓકે આ રીતના તમારે સંપૂર્ણ જેટલા પણ ડોક્યુમેન્ટ તમારા માંગ્યા હોય તે મુજબના સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે અને સ્ટારવાળી માહિતી તમારે ભરવાની રહેશે ઓકે તો દરેકની અંદર તમારે અહીંયા જે વ્યૂ આપેલું છે ત્યાંથી તમારા ડોક્યુમેન્ટ જોઈ શકો છો અને ત્યારબાદ તમારે અહીંયા ડિલીટ હોય તો ત્યાં તમે ડિલેટ પણ કરી શકો છો અને સંપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે કન્ફર્મેશન ડોક્યુમેન્ટ અપલોડ પર ક્લિક કરવાનું રહેશે ઓકે ત્યારબાદ તમારે આ રીતનો મેસેજ આવશે ઓકે તો ત્યારબાદ ઓકે ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે કે તમારા ડોક્યુમેન્ટ જે છે સક્સેસફુલી અપલોડ થઈ ગયા છે ઓકે તો તમારા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ એપોઇન્ટમેન્ટ લેવા માટે અહીં પર ક્લિક કરવાનું રહેશે એટલે ટેક એપોઇન્ટમેન્ટ પર ક્લિક કરવાની રહેશે ત્યાં ઉપર ક્લિક આપશો અને ત્યારબાદ તમારા રજિસ્ટ્રેશન ડિટેલ ઉપર ક્લિક જઈને એપોઇન્ટમેન્ટ ફોર ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઉપર એપોઇન્ટમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે તો અહીંથી તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટેની એપોઇન્ટમેન્ટ તમારે લેવાની રહેશે અને ત્યારબાદ તમારું કેન્ડિડેટ નામ આવશે અને ત્યારબાદ તમારે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને તમારું જે છે જિલ્લાનું સેન્ટર રહેશે તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ઓકે તો આટલું થઈ ગયા બાદ તમારે જે છે સિલેક્ટ કરીને તમારે અહીંયા ઉપર તમારે ક્લિક કરવા દેવાનું રહેશે એટલે કે ત્યાં તમારે ડોક્યુમેન્ટ નજીક પડતું હોય ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે અહીંયા તમને માહિતી આપેલી છે તે રીતે તે રીતે તમારો જે તારીખ અને સમય તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ ટેક એપોઇન્ટમેન્ટ ઉપરથી ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે જે છે પ્રિન્ટ એપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ત્યારબાદ તમારે ઓકે આપશો એટલે આ રીતનો મેસેજ આવશે ઓકે તો ત્યારબાદ તમારે એપોઇન્ટમેન્ટનું પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ યોર રજિસ્ટ્રેશન ડિટેલ તમારે અહીંથી તમારું ફોર્મ જે છે પ્રિન્ટ તમે કરી શકો છો તમે ફોર્મ ભરેલું છે તે ઓકે તો આ રીતનું તમારું ફોર્મ આવી જશે તો તમારે અહીંયા ત્યારબાદ એડિટ રજિસ્ટ્રેશન ડિટેલ કરવી હોય તો તમારે એડિટ પણ કરી શકો છો અને ત્યારબાદ તમે લીધેલ એપોઇન્ટમેન્ટ સેન્ટરની માહિતી ચેક કરવી હોય તો તમને અહીંયા માહિતી તમને બતાવશે તમે ક્યાં એપોઇન્ટમેન્ટ કઈ તારીખે અને કેટલા વાગ્યે તમે સિલેક્ટ કર્યું છે અને ત્યારબાદ પ્રિન્ટ ડિટેલ ઉપર ક્લિક આપશો એટલે તમારું જે એપોઇન્ટમેન્ટ કરેલું છે તો તેની પ્રિન્ટ તમને મળી જશે ઓકે રજિસ્ટ્રેશન ડિટેલ્સની પ્રિન્ટ લીધા બાદ જરૂરી અસલ પ્રમાણપત્રો સાથે એપોઇન્ટમેન્ટ લીધેલ હોય હેલ્થ સેન્ટર ખાતે ફરજિયાતપણે તેની ની ચકાસણી કરવાની રહેશે અને ત્યારબાદ જ તમારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે અને પત્ર માન્ય ગણવામાં આવશે અન્યથા ઉમેદવારી પત્ર ગણવામાં આવશે નહીં એટલે કે તમે રિજેક્ટ ગણાવશો ઓકે માન્ય સર્ટિફિકેટના નમૂના જે છે તમારું દસમાની માર્કશીટ જે છે આ રીતનું તમારે અપલોડ કરવાની રહેશે જ્યારે બારમાની માર્કશીટ છે તમે આ રીતના અહીંયા બતાવેલા છે જ્યારે એસએસ ઈબીનું જે પ્રમાણપત્ર છે ઓબીસીનું તે રીતનું આ રીતનું હશે અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પરિશિષ્ટ ચાર હશે અને ત્યારબાદ જે છે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર અહીંયા એસીનું અહીંયા પ્રમાણપત્ર બતાવશે અને જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે એસટીનું પ્રમાણપત્ર આ રીતનું બતાવશે અને જ્યારે ઇડબ્લ્યુ સર્ટિફિકેટ સર્ટિફિકેટનો નમૂનો અહીંયા તમને બતાવેલું છે તે રીતનો તમને બતાવવામાં આવશે ઓકે જો આપણે ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં એકથી વધુ પ્રયત્નો પાસ કરેલા હોય તો તમામ પ્રયત્નોની ઓરિજિનલ માર્કશીટ ફરજિયાતપણે અપલોડ કરવાની રહેશે અને વધુ વિગતો અને અન્ય માહિતી જ્યારે વેબસાઈટ વેબસાઇટ જે છે અહીંયા આપી ત્યાં તમારે વિઝિટ કરતું રહેવાનું રહેશે ઓકે મિત્રો તમને આ વિડીયોની અંદર કંઈ પણ પ્રોબ્લમ હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર અમને કમેન્ટ કરી શકો છો અને તમારે